હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચલો આજે આપણા ટોપિકની શરૂઆત કરીએ તે પહેલા આપણા મનને શાંતિ માટે આપણે આજે ભગવાનને યાદ કરીશું અને આપણે એક શ્લોક બોલીશું. ચલો બધા પલાથી વાળીને સીધા બેસી જાઓ, ટટ્ટાર એકદમ, બે હાથ જોડો, આંખો બંધ. હવે હું જે રીતે શ્લોક બોલાવું છું તે રીતે તમારે પણ મારી સાથે બોલવાનું. ચલો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ, પ્રભાતે કરદર્શનમ. હવે આપણે આજનો ટોપિક આપણો સ્ટાર્ટ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે યુઝ ઓફ હી તો શીખી જ ગયા. તમને બધાને ખબર છે હી નો ઉપયોગ કોના માટે થાય છે? બોય માટે થાય છે. ગુડ. તો હવે આપણે હી સાથે હિઝને શીખીશું કે હી સાથે હિઝનો ઉપયોગ ક્યારે થાય અને કેવી રીતે થાય. તો હી સાથે હિઝનો ઉપયોગ બોયની વસ્તુ, એટલે કે બોયની પાસે જે વસ્તુ હોય અને તે પોતાની હોય ને, તે દર્શાવવા માટે હી સાથે હિઝનો ઉપયોગ થાય છે. તો તમે ધ્યાનથી સાંભળો, હવે આપણે થોડા તેના એક્ઝામ્પલ્સ જોઈએ. ધીસ ઇઝ દક્ષ, હી ઇઝ અ બોય. ધીસ ઇઝ દક્ષ, હી ઇઝ અ બોય. ઇટ ઇઝ હિઝ બુક, ઇટ ઇઝ હિઝ બુક. ઓકે, આપણે દક્ષ જે આપણે દક્ષનું જે એક્ઝામ્પલ જોયું તે હું અહીં સેન્ટેન્સમાં લખું છું, તમે બધા ધ્યાનથી જોજો. ઓકે, તો જુઓ અહીં ધીસ ઇઝ ડક્સ, આપણે જોયું ને ધીસ ઇઝ ડક્સ. હવે ડક્સ એ બોયનું નેમ હતું, તેના માટે આપણે શાનો ઉપયોગ કર્યો? હી નો ઉપયોગ કર્યો. હી ઇઝ અ બોય, બરાબર છે ને, ડક્સ બોય છે. હવે ઇટ ઇઝ હિઝ બુક, આપણે શીખી ગયા છે કે બુક એ શું છે? થિંગ છે. તો બુક માટે શાનો ઉપયોગ થશે? ઇટ નો ઉપયોગ થશે, બરાબર છે. તો ઇટ ઇઝ હિઝ બુક, હિઝ બુક, બરાબર, એટલે કે તેની બુક. કોની બુક થશે અહીં? ડક્સની બુક. એટલે હી સાથે શાનો ઉપયોગ થાય છે? હિઝનો ઉપયોગ થાય છે. સમજાયું તમને બધાને? ધીસ ઇઝ દક્ષ, ધીસ ઇઝ દક્ષ, હી ઇઝ અ બોય, હી ઇઝ અ બોય. જુઓ તો તેની પાસે શું છે? બોલો બોલો, પેન છે. તો તે પેન તેની છે, તેના માટે શું આવશે? હિઝ પેન. બોલો બધા મારી સાથે, હિઝ પેન. ધીસ ઇઝ દક્ષ, હી ઇઝ અ બોય, ઇટ ઇઝ હિઝ પેન. ઓકે, એક્ઝામ્પલ હમણાં જોયું તેને આપણે સેન્ટેન્સમાં જોઈએ. જો બધા મારી સાથે, ધીસ ઇઝ દક્ષ આપણે જોયું ને, અને દક્ષ માટે બોય છે એટલે શાનો ઉપયોગ થશે? હી ઇઝ અ બોય, હી ઇઝ અ બોય. અહીં દક્ષ છે એ દક્ષ માટે આપણે અહીંયા હી નો ઉપયોગ કર્યો, તો હી ઇઝ અ બોય. હવે તમે જોયું ને કે દક્ષની પાસે શું હતું? પેન હતી, અને એ પેન તેની હતી, તો તેના માટે આપણે શું બોલતા હતા? હિઝ પેન, હિઝ પેન. તો તેના માટે
It is his pen. तो his pen એટલે તેની pen. બરાબર છે, તેની pen. તો he સાથે શાનો ઉપયોગ થાય છે? His નો. આ તો તમને ખબર પડી કે જ્યાં boy name હોય અથવા boy હોય તેના માટે આપણે he નો ઉપયોગ કરવાનો, અને he સાથે તેની વસ્તુ માટે આપણે શાનો ઉપયોગ કરીશું? His નો ઉપયોગ કરીશું. સમજાયું તમને બધાને? This is Ramubhai. This is Ramubhai. Ramubhai શું છે? મેન છે. તો મેન માટે આપણે શાનો ઉપયોગ કરીશું? He નો ઉપયોગ કરીશું. તો this is Ramubhai. He is a teacher. He is a teacher. જુઓ તો તેમની પાસે શું છે? શું છે? પેન્સિલ. તો તે પેન્સિલ તેમની છે, તો તેના માટે શાનો ઉપયોગ કરીશું આપણે? હિઝ. બોલો બધા, હિઝ પેન્સિલ. બોલો, હિઝ પેન્સિલ. તો હવે જુઓ, ધીસ ઇઝ રામુભાઈ. ધીસ ઇઝ રામુભાઈ. He is a teacher. It is his pencil. It is his pencil. Okay? જો આપણે જે એક્ઝામ્પલ જોયું તેને આપણે સેન્ટેન્સ થી જોઈશું. ચલો, શું હતું? This is Ramubhai. બરાબર, રામુભાઈ કોણ હતા? મેન હતા ને. મેન માટે શું આવશે? હે. તો હિ ઇઝ અ ટીચર હતા. બરાબર, ધીસ ઇઝ રામુભાઈ. હિ ઇઝ અ ટીચર. હિ ઇઝ અ ટીચર. અમે તમે બધાએ જોયું કે તેમની પાસે શું હતું? પેન્સિલ હતી, અને તે તેમની હતી. તેના માટે આપણે શાનો ઉપયોગ કરીશું? હિઝ પેન્સિલ. અને પેન્સિલ એ શું છે? વસ્તુ છે. તેના માટે આપણે શું લખીશું? ઈટ લખીશું. તો ઈટ ઇઝ હિઝ પેન્સિલ. બરાબર છે. તો ધીસ ઇઝ રામુભાઈ. હી ઇઝ અ ટીચર. ઈટ ઇઝ હિઝ પેન્સિલ એટલે કે તેમની પેન્સિલ. એટલે હી સાથે આપણે શાનો ઉપયોગ કરીશું? હિઝ નો ઉપયોગ કરીશું તેમની વસ્તુ બતાવવા માટે. સમજાયું? તો ચાલો આપણે વધુ એક્ઝામ્પલ્સ જોઈએ. ધીસ ઇઝ મનુ. ધીસ ઇઝ મનુ. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. ઇટ ઇઝ હિઝ ડોગ. ઇટ ઇઝ His dog. Okay. This is Raju. Raju is a student. Raju is a student. It is his car. It is his car. This is Rocky. This is Rocky. He is a boy. He is a boy. It is his toy. It is his toy. This is Tinu. This is Tinu. He is a boy. He is a boy. It is his ice cream. It is his ice cream. This is Man. This is Man. He is a student. He is a student. It is his balloons. It is his balloons. This is Montu. He is a fat. This is Montu. He is a fat. It is
his pizza. It is his pizza. Okay students, तो आज आपने use of he and his समझ गया। तो तुमने खबर पड़ी गई ने कि he साथे his नो उपयोग कई रीते करवानो। हवे तुमने कोई चित्र मां पूछ्यो होय जेम के आपने जोया ने चित्र, तो तुम्हें ते रीते पण करी शको छो। अने जो तुम्हारी प्रत्यक्ष हवे धारो के तमारो भाई होय एग्जांपल तरीके अने तेनी पासे कोई वस्तु होय तो तुम्हें कही शको ने कि दिस इज मंटू, ही इज माय ब्रदर एंड इट इज हिज टॉय। तो तुम्हें आ रीते जाते पण बोलवानी कोशिश करसो ने तो तुमने ही अने हिज नो उपयोग करता आवड़ी जसे। तो हवे तमने बद्दा ने ही अने हिज नो उपयोग करवानी समझ पड़ी हसे। तो हवे आपने फरी मरीशू। बाय।